પાટલું ફાટી ગયું. કમલા સમજો કેવડો હું નહી પર્વત કેવડો. અરે તારે ગભાય તો ઉપાડો લીધો ભાઈ. મહાદેવના મંદિરમાંથી આવે સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઉષ્મ માત્રી માતાજી, શેરાના કાંટા હે. હવે આનું કઈક કરી હું ઘરે જઈ. વાવ જો બ્યુટીફુલ ચાલુ વરસાદમાં બનવાનું છે ને આપણે આજે જવાનું છે પાટણમાં, બરોબર? તો વિડીયોમાં બન્યા રહેજો, ટૂંકમાં જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધું જ નીકળ્યું. તો ચાલો મિત્ર, ફાઇનલી આપણે પહોંચી ગયા વિશાલભાઈ પાસે. એ પેટ્રોલ પુરાવતા હતા, હવે આપણે પેટ્રોલ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે પાટણ વાવ, અને સીધા જ તમને હેને મહાદેવની જે મોટી મૂર્તિ છે ને એના દર્શન કરાવીશ. તો ચાલો મિત્રો મળીએ મૂર્તિએ જઈ. મિત્ર તમને મૂર્તિના દર્શન તો કરાવી દીધા, અને હવે પેલા લોકો બધા વેઇટ કરે છે, અને હવે આપણે ડાયરેક્ટ જાશું પર્વત ઉપર. તો મિત્રો આપણે ગાડી લઈને જ્યાં સુધી પહોંચે એમ હતું ને ત્યાં સુધી તો આપણે ગાડી લઈને પહોંચી ગયા છીએ, અને આપણે મિત્રો હવે ઓલા તો વયા ગયા છે, તો આપણે ધીમે ધીમે હાલ્યા જાય. અને આ બધા જો તો અહીંયા માથે ચડી ગયા, કેમ ચડાય લાવ, આમાં ચડાય એમ તો છે નહી. હા આવું આવું મિત્રો, ઊંમ તો ચડાય એમ નથી, પગથિયા જેવું છે અહીંયા જો, એક બે ત્રણ. અહીંથી પડાય એવું છે મિત્રો, એમ તો હું પડી નહીં, વિશાલભાઈ ની રાડો નીકળી જશે. અને આમ તો જો તમે ડુંગર હમણાં માથે પડશે એવું લાગે છે. તો ફાઇનલ મિત્રો આપણું નો થવાનું કામ થઈ ગયું, એક નવું કામ, નવું કાન કરી નાખ્યું. હવે આમાં એની મને હાલીન માનમાં મોબાઈલ નથી ચલાતો, અને એક વસ્તુ થઈ ગઈ, પાટલું ફાટી ગયું, પાટલું ફાટી ગયું, પાટલું. તો મોબાઈલ લઈ ગઈ અને આપણી ગાડીમાં પડી છે કપડાની જો નવી, તો હું લેતો આવું તો પહેરી આવો જાઓ. ના ના જઈને બદલાવી લેવાની ચાવી તો અહીંયા મારી પાસે છે. ના ના નથી બદલાવ, લઈ લીધું. હાલ તો ગાયજી ભલે કપડાં બદલાવા ગયો, અમે જઈએ ઉપર જોઈએ. ઓલા ભાઈને તો ઘણી વાર લાગે એમ છે આવો. હે ઓ ક્યાં ગાયજી, આપને હે ને અત્યારે તાત્કાલિક ધોરણે ખબર પડી કે ઉપર હે ને એક લાઈન ગઈ છે. ઉપર જો કે તારી કે બાંધેલો હે જાળવાય રે. મિત્રો આ પાટલું છે ને આપણું દગો થઈ ગયો, હવે હે ને આપણે હારવા લઈ આવ્યું નકર આપણું સાથું. તો મિત્રો હવે હાલો ગાડીને પોતે આગળ મળીએ, આપણે વાત કરીને કે રસ્તામાં મળીએ. ઓલા તો ફાઇનલ મિત્રો આપણે જ્યાંથી જવાનું છે ને એ રસ્તો અહીંયા છે. પહેલાં આપણે કઈ બાજુથી ગયા છે ખબર? પહેલી સાઈડથી આમ
આમ ફરી અને આમ ઉપર ચડ્યા હતા, વાં હતા. તો હવે ત્યાંથી પાછા અહીંયા આવી અને આ રસ્તે જવાનું છે. પેલા ક્યાં જવાનું છે ખબર? જોઈ લ્યો, શ્રી ટપકેશ્વર તરફ જવાનો રસ્તો. અમે અહીંથી ઉતર્યા હતા. ધવલા જો, ધવલા મિત્રો, આપણું પાટલું ફાટી ગયું, ગાભો થઈ ગયો. તારે ના લઈ ના લેવાય ત્યાંથી. ના ના ના, તારું ભલે થઈ ગયું. આ શું કેવાય મિત્રો, કરી દેજો જરા કોમેન્ટ. મિત્રો, આ છે ભીમ નો દડો, ભીમ ની થેરી કહેવામાં આવે છે. હવે આ પર્વત તો તમે જો કેવડો, હું નહી પર્વત કેવડો કેવડો છે ભીમ. ચાલો મિત્રો, હવે આગળ વધતા જાય અને આગળ આગળ બતાવતા જાય. પાણી પડ્યું, અરે તારે ગાભો આવે તો ઉપાડો લીધો ભાઈ, ચાલતા ચાલતા ગાભો. આપડે મોર થઈ ગયા ઓલા બધા, તો આપડે મિત્રો થાકી ગયા. કેટલા પગથી ચીડે ખબર? 300. ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચવામાં આવે મિત્રો, ખાલી 100 જ પગથિયા છે. તો તમે અહીંથી નજારો જોઈ શકો છો, પણ કંઈક દેખાશે નહીં. તો હવે થોડુંક આગળ હાલીએ, પછી તમને સીધું મંદિર બતાવું. તો કેવી મજા આવી વિશાલભાઈ ચડીને? તમે આપણે આજે વારે તો હું ગાભો મારતો, તારા ગાભાને મૂક. ડુંગરને ગાભો ગયો ઘરે, તને સાઈડમાં લઈ જાય. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે. તો તમે જોઈ ગયો, આમ બહારથી પહેલાં તમને બતાવી દઉં. પર્વત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણો ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનુભાઈ પાઠક બોલું. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાયડા. અત્રિ ઋષિએ તપ કરશે સિદ્ધ તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ, ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે. આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે. પાંડવો વનવાસ દરમિયાન અહીં દિવસો ગાયડે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માત્રી માતાજી મંદિર, ઉપર નાહવા માટેના કુદરતી તળાવ, પછી ત્રીજી ટોચ ઉપર ભીમનાથ મહાદેવ, વણિકના પણ જૈન મંદિર છે, જોવાલાયક સ્થળો છે. જે કોઈ માતૃમાતા ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ. તો તમે પણ દર્શન કરી લો મહાદેવના. ગૌમુખી ગંગા ટપકેશ્વર મહાદેવ મંદિર આમાં દેખાશે નહીં, પણ આ છે ને જે ગૌમુખી ગંગા, તો અહીંના ગાયના મુખમાંથી મિત્રો પાણી પડે છે મહાદેવ. મંદિરની અંદર એક મસ્તીનો કુંડ છે, કુંડમાં પાણી પડે છે, સતત પડ્યા રાખે છે. બાપુવારે વાત કરી 2 મિનિટ, અને બાપુ એમ કહે છે કે ભાઈ વરસાદ આ વખતે ઓછો છે, નકર હે ને આ બધું હે ને અહીંયા એક ધોધ પડતો હોય પાણીનો,
60 ફૂટ ઉપરથી એક ધોધ પડતો હોય અને ઘણા માણસો હોય ને ત્યાં નાતા હોય છે. ફાઇનલ મિત્રો આપણે દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ અને હજી અહીંયા તમને બતાવવાનું બાકી રહી ગયા એક વસ્તુ. મિત્રો તમને ભીમની થારીના તો દર્શન કરાવ્યા જ નહોતા, તો અત્યારે પાછળથી કરાવી દઉં છું કે આ ભીમની થારી છે. આમાં લગભગ ઓછામાં ઓછું હે ને 30 લીટર પાણી સમાતું, એવડી ટાંકી છે. ટૂંકમાં ભીમની થારી છે. તો તમે જોઈ લીધી મિત્રો ભીમની થારી. તો હવે આગળ વધીએ. મિત્રો ખિસકોલ્યું છે ને ઝાજી બધી છે, તમે જોઈ શકો. સમજવજી, ચાર ને ચાર આઠ ઝાડવામાં પક્ષી પણ બેઠો છે અને નીચેનો નજારો તમે જોવો તો આમ જોવા જેવો છે. મિત્રો ટપકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી અને હવે મિત્રો નીકળી ગયા છીએ માતૃ માતાજીના મંદિર તરફ. કે વધારે કેમ આમ ઊંચી સીડી આવતી હોય એવું લાગે છે અને આમ જંગલ જોઉં ને તો એકદમ ઘાટું જંગલ છે, આખો ડુંગર જ છે આડો 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 થતો આમ. અને હજી ઊંચો હે એમ તો, આ તો વચમાં છે પગથિયા. માતૃ માતાજીના મંદિર હવે થોડાક જ દૂર છે. અહીંયા એક ગુપ્ત ગંગા, મતલબ કે અહીંયા એક કુંડ આવેલ છે કે એમાં ડુંગર ઉપરથી પાણી આવે જ રાખે છે, આવે જ રાખે છે. અત્યારે લોક છે ગુપ્ત ગંગા, ટૂંકમાં કાચલિયો વીરડો કહેવાય છે. કાચલિયો વીરડો ઉપરથી પાણી આવે અચાનક, એટલે પથ્થરમાંથી પાણી આવે અને એ ચાલુ ચાલુ હોય છે. તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ માતૃ માતાજીના મંદિરે. અહીંયા બધું આ રીતનું મંદિર છે ને અહીંયા જાગન્નાથ મહાદેવનું મંદિર છે. મિત્રો તમને મંદિરના દર્શન કરાવું. મિત્રો અહીંયા આ રીતનું મંદિર છે અને તમને દર્શન કરાવી દીધા ના, એ મૂર્તિ પણ આવી રાખેલી છે. અહીંયા નાની નાના મંદિર છે અહીંયા. તો મિત્રો હવે જઈ જાગન્નાથ મંદિરના દર્શન કરવા અને તમને પણ કરાવું. આપણે ઉપર આવી ગયા છીએ સાવ અને અહીંયા આવ્યું છે ધર્મેશ્વર મહાદેવ મંદિર. વાહ, કેવું તમે કેમ પગે લાગે છે ભાઈ. તો અહીંયા પણ જય મહાદેવ. અહીંથી તમે નજારો જોઈ શકો છો ઉપરથી, આપણે આપ ઉપર આવી ગયા મિત્રો. અને અહીંયા હું લાગે જે મિત્રો નાવાનો જે કહે છે ને કે ઉપર નાહવા માટે એક નાની નદી ડુંગરમાંથી પાણી આવતું અને એને રોકી અને નાહવા માટેનું સ્થળ બનાવેલ છે ઈ આ. અને મિત્રો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. આ નદી મિત્રો નાહવા માટે પાણીનો સ્ટોક થાય. એ માતૃ માતાજીનું મંદિર, એના ઉપર એક મહાદેવનું મંદિર આવેલ છે, એનું દર્શન કરી અને નદીના દર્શન કરી અને ઉપર આવી ગયા છીએ મોટા પર્વત ઉપર. અને હજી ઉપર જવાનું નક્કી કરીએ છે કે ભાઈ હજી ઉપર આપણે જવું છે. તો મિત્રો હવે ત્યાં જાય અને અહીંથી તમને વ્યૂ બતાવી દઉં, એક નંબર વ્યૂ બતાવું. તો ફાઇનલ મિત્રો આપણે વિશાલભાઈ પાસે આવી ગયા છીએ. તો આપણે નીકળી કઈક બોલે છે અને કઈક કહે છે શું છે જો. અમે અહીંયા આવતા હતા તો અહીંયા આટલામાં જોયું તો આ શેરા કહેવાય ને એનો જોવા ઉયો કાટો, આ શેરાના કાટા છે. હવે આનું કઈક કરી હું ઘરે જઈ અને શર્ટબટ કાઢી લઈ લઉં. શર્ટબટ કાઢી લઉં છે. બીજી વાત એ બધા જાય છે આબુ ફરવા, અમારે ક્યાંય છેટું નથી આબુ, અમારા માટે આ જ આબુ અમારું. હવે તમે જોવું તો કરી પાછળ નો સીન કઈ દેખાય છે મિત્રો. અમારો જો ઢીંકોભાઈ એનો અંધારું જ છે કેમ કે એટલી જાકર જેવું છે આમ લગભગ કેમેરામાં ના દેખાય તો આ બોલ તો અમે બધા ડિજિટલ
વિશાલભાઈ ને નીતભાઈ આ તરફથી ગયા છે ઉપર, અને આપણા ધવલભાઈ ને મૌલિકભાઈ એ પેલી તરફથી ઉપર જાય છે. એટલું બધું ઝૂમ કરીએ તો મિત્રો આમ દેખાતું નથી કઈ. મિત્રો આપણે મહાદેવના મંદિરના દર્શન કરી અને આપણે હે ને ઉપર આવી ગયા છીએ. અમે કઈ દીધું અમારું બાબુ મિત્રો આપણે હે ને હા ઉપર આવી ગયા, ડુંગર ને ટપી ગયા. ટપકેશ્વર ડુંગર, માત્રીમાન મંદિર નો ડુંગર, અને એની પાછળ આવી ગયા. દેખાતું નથી અંધારાનું, દેખાતું નથી મિત્રો. ઝાકર એટલી આમ ફાઈનલ વાતું અડી ગયું હોય ને એવું લાગે મિત્રો. ઝાકર નહીં મિત્રો, ફાઈનલ વાતું અડી ગયું હોય ડુંગર. આમ નીચે વાળાને તો એવું જ લાગે ફાઈનલ ડુંગર દેખાતો જ નથી, એમ નહીં નથી દેખાતો. તો ફાઈનલ મિત્રો આપણે હે ને ડુંગર ઉપર આવી ગયા છીએ, અને અહીંયા આવી અત્યારે કઈક માણા ને પેટનું વાતાવરણ થયું. અત્યાર સુધી હે ને વાતરું કેમ અટતું ગયું એવી રીતે માહોલ હતો. તો હવે હે ને આમ તમને ચોખ્ખું દેખાય હે બધું. અત્યારે સુધી તો કઈ ચોખ્ખું દેખાતું નતું. સામે દેખાય મહાદેવ નું મંદિર, ઓલું ટપકેશ્વર મહાદેવ કહેવાય ઈ. અને અહીંયા જે એક નવા મહાદેવ છે તળાવ, અને એના ઉપર આપણે આવી ગયા છીએ. તો આપણે બધા હે ને અહીંયા ઉપર આવી ગયા છીએ. ઉપર આવી અને બહુ ને બહુ મસ્તી નો આવે હે. અત્યારે થોડોક આમ દેખાય એવું થઈ ગયું બધું. અને હવે ફોટા પાડવાનું ચાલુ કરે છે આ બધા, કે હવે ફોટા પાડીએ આપણે. તમે કીધું પાડી લ્યો, આપણે ફોટા પાડી અને પછી તમને આગળ બતાવું. અને મિત્રો હવે ક્યાંય જવાનું થતું નથી, સીધું અહીંથી નીચે જવું. તો વિડીયોમાં બન્યા રહેજો, અહીંયા સુધી પહોંચતા હોય તો લાઈક તો કરી જ દેજો મિત્રો, ભૂલતા નહીં. અને આના ખુશીમાં આપણે હે ને પોતુભાઈને કંઈક ઇનામ આપીએ. એક મિનિટ વેઇટ. હા હા, તો મિત્રો આપણે હે ને અહીંયા ઉપર તો પહોંચી ગયા હે ને. આપણે પથુને ગીતભાઈ ને પથુને આપણે ઇનામ આપીએ. આલ્યો ભાગ નતો દેતો, આલી ફાકી દીધી ફૂલ મોજ. મિત્રો કલાક સુધી બેઠા ફોટા પાડ્યા. ફાઇનલ મિત્રો આપડે હે ને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો મિત્રો. તો હવે હે ને બધા ઉતરે હે. ચડવામાં તો લાંબો રસ્તો લીધો હતો, ઉતરવામાં શોર્ટ કટ લીધો મિત્રો. ઉતરવામાં થોડું કેવું રહેશે, હવે બીક લાગ્યા કેમ કે એકદમ પર્વત જેવો રહ્યો. હજી ઓલા મંદિર ની નીચે ત્યાંથી નહીં પગથિયા દુનિયાના હે મિત્રો. તો ઉતરવાનું ચાલુ જ થઈ ગયું હે. તો ઉતરે બધા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ માત્રી માતાજીના મંદિરની થોડીક નજીક. તો અહીંથી હજી જાજુ છે ટુ હે. મિત્રો અત્યારે તો વરસાદ ક્યારનો નથી અને ખુલ્લું થઈ ગયું હે. હવે લગભગ પાછો આવે છે વરસાદ એવું લાગે છે. ઝીણો ઝીણો છાંટા ચાલુ થઈ ગયા. અત્યાર સુધી નહોતો મિત્રો વરસાદ. અને બધા હવે હે ને અત્યારે ઉતરવામાં તો કઈ થાકે એમ છે નહીં, લગભગ લાગતું નથી. છૂટા શૂટ દોડ્યા જાય. આપણે જવું છે જૂનાગઢ, થાકે હું નહીં બતાવી. તમે હવે બીજી કઈ જગ્યાએ જવાનું હોય ને પર્વત જેવી વસ્તુ, ટૂંકમાં જૂનાગઢ હોય કે પછી બૈડો ડુંગર હોય તો કોમેન્ટમાં કહેજો બરોબર. ના ના મળી આવે નીચે જઈને. હવે તો ફાઇનલ મિત્રો આપણે પાછા ઉતરી ગયા છીએ માત્રી માતાજીના મંદિર પાસે આવી. અને આપણે આ વિડીયોમાં નહોતું લીધું, અહીંયા પાણી પીવાની પણ વ્યવસ્થા રાખેલ છે. અહીંયા એક વસ્તુ નથી, એક ગ્લાસ નહીં હોય. તો મિત્રો અહીંથી પાણી પી બે મિનિટ બેસી અને પછી સીધા નીચે ભયા જાય. મિત્રો ગ્લાસ તો છે નહીં, તો આપણે પાણી પી. સિંહ પાણી કેમ પી?
તો બે મિનિટ બેન, ટૂંકમાં હવે રસ્તો તમને જોવા નહીં મળીએ, તો હવે સીધા નીચે જાય અને વરસાદે ઘીણો ઝીણો ચાલુ થઈ ગયો છે, તો બે પાંચ મિનિટ અહીં બેસીએ, આરામ કરીએ અને પછી સીધા નીચે. તો ફાઇનલ મિત્રો, આપણે બધા નીચે આવી ગયા છીએ અને હવે હે ને વિડીયો લાંબો નથી કરવો, રસ્તાનો સીન નથી લેવો. જો આ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.